સુરતની કામરેજ નજીક આવેલા અંબોલી ગામમાં જનસેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા હિન્દુ મુસ્લિમ જરૂરતમંદોને અનાજની કીટ આપવામાં આવી। કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું છે અને આ સાથે વેપાર ધંધા પણ બંધ થઈ ગયા છે, જેને લીધે રોજ કમાઈને રોજ ખાનારોનું જીવનની હાલત કફોડી બની ગઈ છે। લોકડાઉનને કારણે નોકરી ધંધા રોજગાર બંધ હોવાથી નાના અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। આવા કપરા સમયે કામરેજ નજીક આવેલા અંબોલી ગામમાં સગણમપુરાના જનસેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને રોજે રોજ અનાજની કીટ બનાવી મદદ કરવામાં આવી રહી છે। આ કીટમાં ચોખા, ઘઉંનો લોટ, ખાંડ, ચણાનો લોટ, તેલ, મરી મસાલા, નમક સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવી છે। છેલ્લા 28 દિવસથી લોકડાઉનને લીધે વેપાર ધંધા બંધ હોવાથી લોકોના કામ ધંધા બંધ છે અને મજૂર પરિવારોને ઘર ચલાવવું કઠિન બન્યું છે। ત્યારે આવા મુસીબતના સમયે દેવદૂત બનીને જનસેવા ટ્રસ્ટે ખૂબ જ ગરીબ લોકોને મદદ કરી રહ્યા છે। કોઈ પણ જાતના ભેદભાવ વગર સંગ્રામપુરાના જનસેવા ટ્રસ્ટ દ્વારા સતત જરૂરતમંદ લોકોને અનાજની કીટ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે અને માનવતાનો સંદેશો સાથે આપી રહી છે। કોરોના વાયરસ ને લીધે વેપાર ધંધા બંધ છે અને જે શ્રમજીવી લોકો છે, ગરીબ લોકો છે, લારી ગલ્લા વાળા છે, ઓટો રિક્ષા વાળા છે, જે ટાઈમ પર કમાવીને ટાઈમ પર પોતાનું ઘર ચલાવે છે, તેવા લોકો માટે અત્યારે કપરી હાલત છે, કફોડી હાલત થઈ ગઈ છે। એવામાં અમે અહીંયા સુરતના એક એરિયા છે, જે એરિયાનું નામ છે અંબોલી, સુરતથી 20 કિલોમીટર દૂર। સુરતમાં તો સખીદાતાઓ આવે છે, નગરપાલિકા થ્રુ, પોલીસ થ્રુ ઘણી બધી સરકારી સહાય પણ મળી રહી છે, પરંતુ અહીંયા સુરતથી 20 કિલોમીટર દૂર અંબોલી વિસ્તાર છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ લોકો રહે છે। અહીં અમે આવેલા છે હિન્દુ અને મુસ્લિમ લોકોના વિસ્તારમાં, જ્યાં સંગ્રામપુરાના જનસેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો ચાલો અહીં દર્શક મિત્રો, જનસેવા વેલફેર ટ્રસ્ટમાં અહીં અનાજ વિતરણ થઈ રહ્યું છે, આપણે જોઈએ અને અહીં એના કઈ કેટલાક લેડીઝ છે, કેટલાક જેન્ટ્સ છે, એમની સાથે વાત કરી। ઓકે મેડમ, તો આ વિસ્તારનું નામ શું છે? આંબોલી વિસ્તાર કહેવાય છે, આ કામરેજ પાસે આવેલો એરિયો। તો અહીંયા હિન્દુ મુસ્લિમ ને બધાને અમે કીટ આપવામાં આવે છે અને એ જનસેવા ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ છે, તેમાંથી અમારું ગ્રુપ છે તે લોકો અહીંયા હેલ્પ કરે છે અને ગરીબ લોકોને કે જેના ઘરમાં આજે ખાવાનું અનાજ નથી, આ કોરોના વાયરસના હિસાબે બહુ પ્રોબ્લેમો આવી રહ્યા છે, તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમારું આ ગ્રુપ અમારી સાથે જોઈન છે। તો આ ગ્રુપ અને અન્ય દાતાઓ અમારી સાથે કોન્ટેક્ટમાં રહે કે જેથી આપણે આ કાર્યક્રમ વધારે ને વધારે આગળ વધારીએ અને ગરીબોના ઘર સુધી આ બધું પહોંચે એવી અમારી એક રિક્વાયરમેન્ટ છે। એક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ બધા છે? જી, હિન્દુ મુસ્લિમ બધા છે, પણ આજે હિન્દુમાં અમે હિન્દુને પણ કીટ આપીએ છીએ, જેમાં જે આજે રમઝાન મહિનો નજદીક આવી રહ્યો છે, તો જેમાં આ કોરોના વાયરસના હિસાબે બહુ પ્રોબ્લેમો ચાલે છે કે જે રમઝાનમાં રોઝા રહેવા માટે પોતાને ઇફતારી કેમ કરવી, સહેરી કેમ કરવી, પોતાનું બચ્ચાનું ભરણ પોષણ, આ બધી પ્રોબ્લેમો જોઈને બહુ એકદમથી કન્ફ્યુઝન આવી ગયું છે। તો તે માટે અમે આગળ આવીને અમારા ગ્રુપના જે બધા ભાઈઓ છે એ બધા અમારી સાથે આ જનસેવા ટ્રસ્ટ વેલફેર છે એમાં અમે બધા આગળ આવીને અમે આ બધું કામ ને આગળ ની બધી પ્રોસેસ આગળ ચાલે એવી અમે અલ્લાહ પાસે બી દરખાસ્ત કરીએ છીએ અને જે દાતાઓ છે એના પાસે બી અમે કહીએ કે અમને આગળ ને આગળ આમાં અમને વધારો આપે, જેથી કરીને અમે ગરીબ લોકોને સુધી પહોંચી શકીએ। પેલા એક રાઉન્ડ થઈ ગયેલો અમારો, તેમાં અમે 27 કીટ નું વિતરણ કરેલું અને આજે અમે બીજો રાઉન્ડ બોલાવેલું છે, તેમાં અમારી ટોટલ 35 કીટ। મારું નામ આમદાની મુસ્તફા છે સર, એ કોણ સા એરિયા હે? યે આંબોલી વિસ્તાર હે, કામરેજ કે પાસ, સુરત સે 15 કિલોમીટર દૂર હે। ઓકે સર, યહાં પે ક્યા કામ ચલ રહા હે અભી? સર યહાં પે મેડમ યે અનાજ વિતરણ કરના હે જનસેવા વેલફેર ટ્રસ્ટ કી તરફ સે। યહાં જો ગરીબ લોગ રહેતે હિન્દુ મુસલમાન જિનકે પાસ અનાજ નહીં હે, ઉનકો હમ અમારી સંસ્થા કી તરફ સે ઓર અમારા જો દાનવીર હે ઉનકી તરફ સે અનાજ કીટ વિતરણ કરને કે લિયે હમ લોગ આયે હે। અચ્છા, તો સર આપકો કૈસે પતા ચલા કે યે અંબોલી મે દેના હે? યે મેડમ આજ સે 15 દિન પહેલા હમારે ઉપર ફોન આયા થા, તો હમને યહાં કે ચેક કિયા થા, તો યહાં પે મતલબ એસે ઘર ભી હે જહાં અનાજ નહીં હે। ઓકે, ઉસકે પહેલે હમને એક રાઉન્ડ લગાયા થા, ઉસકે બાદ જો બાકી રહે ગયે તો ઉનકો આજ પૂરા કરને કે લિયે હમ લોગ આયે હે। ઓકે, તો યે કિતને લોગો કો યે કીટ હે? યે અભી 35 ઓર 40 કીટ અભી હે, ઓર આગે હમને કો 27 સે 30 કીટ દી થી, ઓર ઇસકે બાદ ભી હમારા એક રાઉન્ડ લગેગા રમઝાન મહિને કે અંદર। હમારી યે હે કે યહાં જીતને ભી જરૂરમંદ હે ઉનકે ઘર તક હમ જનસેવા વેલફેર ટ્રસ્ટ કી ઓર સે ઇનકો ઘર મે અનાજ પહોંચા સકે। સર આપકા એ ટ્રસ્ટ કહાં કહાં ચલતા હે? હમારા યે સુરત કા ટ્રસ્ટ હે, સગરામપુરા અઠવા વિસ્તાર મે, ઓર ઇસકે અલાવા સુરત મે હમારી જો જનસેવા વેલફેર ટ્રસ્ટ હે વો બિનવારસી લાશો કા કામ ભી કરતી હે, ઓર સુરત કે અંદર જીતને ભી ગરીબ લોગ કો એમ્બ્યુલન્સ કી જરૂરત હે તો એમ્બ્યુલન્સ કી ફ્રી સેવા કરતી હે હમારી સંસ્થા। ઓકે સર, યે આપકો ઇતની સારી અચ્છી સામાજિક સેવા યે કરતે તો ક્યા મેસેજ દેના ચાહેંગે? બસ હમ યે લોકડાઉન કે હિસાબ સે આપકે ચેનલ કે માધ્યમ સે યે મેસેજ દેના ચાહુંગા કે લોગ અપને ઘર મે રહે ઓર સેફ રહે
और हमारे जो नरेंद्र मोदी सर का जो आदेश है उसका पालन करें। ओके सर, थैंक यू। तो दर्शक मित्रों, तमे जोयु के जन सेवा वेलफेयर ट्रस्ट संग्रामपुरा तरफ थी अही आवेला लोको नी पूरी टीम आवी छे अने लोको हिंदू अने मुस्लिम बधाने अनाज नी किट नु वितरण करवामां आवी रह्युं छे। अही आपणे जोयुं के जन सेवा वेलफेयर ट्रस्ट वाला जेना कर्मचारीए बीजो राउंड लीधो, हिंदू मुस्लिम ना भेदभाव वगर रमजान मास आवे छे तेम लोकोने पण मदद थाय अने आ साथे हिंदू लोकोने पण जमवानुं नथी मळ्युं, फूड पेकेट नथी मळ्युं, अनाज नथी मळ्युं, तेमने पण मदद करी रह्या छे अने तेओ ए पण कही रह्या छे तेमना ट्रस्ट ना लोको हजी पण different culture, different traditions, different people, all under one roof, under tree of knowledge. This is Success Junior College. Success Junior College, academic excellence with reasonable fee structure, excellent highly qualified faculty, well furnished and hygienic classrooms. I'm Partha Sardi, principal Success Junior College. Nowadays all colleges are giving only education, but in our Success Junior College marks a difference by giving education with great discipline and developing their communication skills for future competition. Learning made easy with exploratory science lab, separate building and namaz hall for boys and girls. Remarkable results in every subjects. Join your ward in success for his or her future success. Reach the success through Success Junior College, opposite Indian Petrol Pump, Santosh Nagar, Hyderabad.